બેના કયો વિસ્તાર છે અને આટલા શું તકલીફ શું છે? આ પેન્શનપુરા પટેલ ચોક વિસ્તાર છે, નિઝામપુરના અંદર આવ્યું છે. અને અહીં વારંવાર જે પૂરગ્રસ્ત પાણી જે છોડે છે લોકો, એમાં એ લોકો સૂચના તો આપતા નહીં કે મેસેજ નહીં આપતા કે ગરીબો નીકળી શકે. હર વકરીનો સામાન અમે કોઈ કાઢી નહીં શક્યા. અમારા જાનવર તો કહી ગયા, અમને પોતાને નહીં ખબર. બીજી વાત, એક જમવાનુંની વાત કરે છે. ચેરમેન સાહેબ કહે છે કે અમે આવું છું ઘડીએ ઘડીએ. અહીં કોઈ કાઉન્સિલર નહીં, કોઈ ચેરમેન નહીં, કોઈ મેયર નહીં. આજે જીતુ વાઘાણી જે પ્રમુખ સાહેબ આવ્યા તો એ લોકો પાછળ પાછળ આવ્યા અને આ સોબાજુ કરીને નીકળી ગયા. એટલે એ લોકો કશું કરવાના નહીં. કેસ્ટોલનો સવાલ કર્યો પ્રદીપ અમારો TNN વાળો, તો કે વિચારીશું. મેયર સાહેબ કહે છે કે અમે વિચારીશું. સાહેબ આવું ના કરો, તમે અમારા ગરીબ મરી ચાલ્યા છે, અમે એટલા એટલા પાણીમાં છે એવું નહીં. તમે વિકાસની વાતો કરો છો, વિકાસની વાતો કરો તમે. બાકી બનાવો છો અડધા જણ મારા કમાટીપુરા કલ્યાણનગર, હજુ વિકાસ તમારું બન્યું નહીં. એના પહેલાં તો મરી ગયા એ લોકો, તો અમારું બી એ હાલ તોડીને કરવાના. બસ એ લોકો એ જ વાત કરી છે. યોગેશ પટેલ હતો, શબ્દશ્રમ ભટ્ટ હતો, કયો એ પેલા યસ એટલે શું કે મેયર હતા, એટલે એ લોકો એ વાત કરી કે એ તો તોડીશું. તો તોડીને અમને રોડથી વેઘર કરવાના છે. હવે તોડો ના નથી, બાકી અમારે અહીંયા જ મકાન જોવે અને અહીંયા જ અમારે બાંધવાનું. અને બીજી વાત, વિકાસની વાત કરતા હો તો ત્યાં તમે વિકાસ બિલ્ડિંગો બાંધો છો, ત્યાં અમારે પાણીની સુવિધા નથી, અમારે રોડની સુવિધા નથી. એટલે બધાને તમે ઢેર બકરીના જેવા ભાગી બાંધી દો છો. તમે બિલ્ડિંગ ચડાવી દીધું, બસ હવે બિલ્ડિંગ બી તમારી કેવી હોય કે નીચે ઢળ મરી જ જાય અમારા. એટલે બનાવવો તોડો, અમે તોડવાનું ના નહીં. એ લોકો તોડવાની વાત કરીને ગયા છે અમારા ઘરોની. શું નામ બેન તમારું? શકીલા શેખ, સોશિયલ વર્કર. વિસ્તાર છે, શું તકલીફ છે? આ નિઝામપુરા પેન્શનપુરા પટેલ ચોક છે અને અહીંયા પાણીની સમસ્યા આજે વર્ષોથી છે. અમે બે દિવસથી, આજે પાછલા બે દિવસથી વરસાદ બંધ છે અને પાણીની પૂરમાં અમે પૂરગ્રસ્ત માણસો છે. અમારા ઘર પૂરેપૂરા પાણીમાં ડૂબેલા છે. કોઈ સામાન બી નથી કાઢી શક્યા અમે લોકો. આજે બે દિવસથી અમે ખાધે પીધે બી નથી બરાબર. કોઈ પૂછવા બી નથી આવ્યું કે શું ખાધું શું પીધું. જે કોર્પોરેટરોને અમે ચૂંટીને લાવ્યા છે, અમે જીતાડ્યા છે, આજે એ જ કોર્પોરેટરો અમારાથી મોં ફેરવે છે. એટલે અમને આજે બહુ તકલીફ પડી છે આ બે દિવસોમાં. અને કોઈ પાણીનો નિકાલ નહીં, ને ના કોઈ જાણ કરે છે કે આ રીતે પાણી છોડ્યું છે તો તમે તમારો સામાન નીકાળી લો. એટલે આ બધી રીતની અમને તકલીફો પડી છે, જે એ હવે નહીં રહે. તમને આની કોઈની રજૂઆત કરી છે? રજૂઆત તો શું કરવાની સાહેબ, અમારે ત્યાં એક નીકળાવે એવું બી નહીંથી, કારણ કોઈ વ્હીકલ બી ના જાય બહાર. અને સાહેબ બહાર કમરે કમરની ઉપર પાણી હોય છે, એટલે પાણીમાં કેમ ના જાય રજૂઆત કરવા. મારું નામ વિજય છે, હું ઇજાગ્રસ્ત છું, પૂર ઇજાગ્રસ્ત છું.